गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा में ने? तो आज आप भणीशू इंग्लिश। तो सौ प्रथम बधा इंग्लिश नो लीथो काढ़ी लेशे अने लीथा में पेज नंबर 12 12 नंबर नू पेज बधाए खोलवानू छे। गया लेक्चर में आपणे 11 नंबर ना पेज ऊपर जे एम सुधी आपणे कम्प्लीट करेला हता। कैपिटल लेटर्स मैं तमने कीधुं तुं के आ रीतना लाइन करी अने तमारे कैपिटल लेटर्स सारा अक्षरे लखवाना छे। साथे साथे लखवुं होय तोय भले अने पछी लखवुं होय तो पण मने काई प्रॉब्लम नथी, पण अक्षर सारा थावा जोईए। एटले आपणे गया लेक्चरमां एम सुधी पहेली एबीसीडीना लेटर्स कम्प्लीट कर्या। हवे अने आजे आपणे एन टू झेड सुधीना लेटर्स कम्प्लीट करी लेशुं। तो चलो, अहीं सौथी पहेला छे एन। एन फोर नेस्ट, नेस्ट एटले माळो। હવે જોઈ લેવાનું છે ખાસ કે એક અને બે લીટીમાં જ આ રીતના એન લખવાનો છે વ્યવસ્થિત અને સારા અક્ષરે। કોઈ લાઇનિંગ ના કરી હોય તો સાથે નહીં લખે, પછી લખી લેજો। આ રીતના બોક્સ બનાવવાના છે અને પછી લખવાનું છે એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળું। અને બીજો સ્પેલિંગ એન ઉપરથી કયો આવે તો કે એન ફોર નેટ, નેટ એટલે જાળી। શું થાય? નેટ એટલે જાળી। પછી એન ફોર, જેને જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અલગ અલગ આવડતા હોય એ બોલી લેવાના, જેથી કરીને એક કરતાં વધારે સ્પેલિંગ આપણને યાદ રહી જાય। એન ફોર નોટ, નટ એટલે શું થાય? અખરોટ। પછી બીજો એન, એન ઉપરથી કયો સ્પેલિંગ આવશે તમારે યાદ કરવાના? જો તમે બુક્સમાંથી જોવો એટલે ઘણા બધા તમને જુદા જુદા સ્પેલિંગ જોવા મળે। હલો, વ્યવસ્થિત આખી લાઈન બધા એનની કમ્પ્લીટ કરશે। પછી બોડી પાર્ટ્સમાં એન ફોર નેલ, નેલ એટલે નખ। પછી ની, એન ફોર ની, ની એટલે ઘૂંટણ, કેમ કે એ ટુ ઝેડના સ્પેલિંગ ઉચ્ચાર અર્થમાં લગભગ આપણે બધાએ અત્યાર સુધીમાં એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો, અને એન ફોર નેટ, નેટ એટલે જાળી, લગભગ બે જ સ્પેલિંગ આવ્યા હોય, પણ આપણે બધાએ આ રીતના જુદા જુદા સ્પેલિંગ યાદ રાખવાના કે ની એટલે ઘૂંટણ થાય, પછી નેલ એટલે નખ થાય, નટ એટલે અખરોટ થાય, એ રીતના જુદા જુદા સ્પેલિંગ છે એ યાદ રાખવાના। હલો, એનની લાઈન કમ્પ્લીટ થઈ જાય પછી આવે છે કેપિટલ ઓ। તો બધા લખી લેશે ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે શું થાય? ઘુવડ। પછી બીજો સ્પેલિંગ ઓ ઉપરથી તો કે ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી। પછી બીજો સ્પેલિંગ ઓ એક્સ, ઓક્સ, ઓક્સ એટલે બળદ। પછી પાછો ઓરેન્જ, એક ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી થાય, બીજો ઓ ફોર ઓરેન્જ એટલે કેસરી। એક છે સ્પેલિંગ સેમ છે, પણ એક ઓરેન્જ છે એ ખાવાનું જે ફ્રૂટ છે નારંગી એ થાય છે, અને એક છે એ કલર્સમાં આવે છે, કેસરી કલર હોય, એમને આપણે ઇંગ્લિશમાં શું કહે? ઓરેન્જ। ચલો, ઓની લાઈન વ્યવસ્થિત બધા કમ્પ્લીટ કરી લેશે। લખાઈ ગયું બધાને? ઓની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ બધાને?
જોવાનું છે કે આ રીતના લાઇનિંગ હોય તો આપણે બે લીટીની અંદર જ ઓ કરવાનો છે. ઘણા બધા તો આટલો મોટો ઓ કરશે, આ ત્રીજી લાઈને લઈ લેશે, આટલો મોટો કરશે. એટલા માટે તો હું અગાઉ લખીને રાખું છું જેથી તમને આઈડિયાઝ આવે કે બે લીટીની અંદર જ આપણે ઓ કરવાનો છે. અને હવે નેક્સ્ટ ઓ પછી આવશે પી. કયો લેટર્સ આવશે? તો કે કેપિટલ પી. હવે પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. પેરટ એટલે પોપટ. એ પણ જો બે જ લાઇનમાં પી લખવાનો છે. પછી જે આ મીંડું કરો પીનું, તમે ઊભી લીટી બે લાઇનની કરી લેવાની, પછી એક જ લાઇનની અંદર કરવાની. પછી અહીંયા અડધા અહીંયા પહોંચાડે, વળી પાછો અહીંયા હોય, વળી અહીંયા હોય, તો એ એક સરખા પી ના થાય. આ તમારે એક લાઇનની અંદર જ રાઉન્ડ કરવાનું, એટલે વ્યવસ્થિત એક સરખા પી થઈ જશે. પી ફોર પેરટ, પેરટ એટલે પોપટ. પછી પી ફોર પીન, પીન એટલે ટાંચણી. પછી પી ફોર પીઝન, પીઝન એટલે કબૂતર. પછી પી ફોર પોટ, પોટ એટલે ઘડો. લખો છો બધા સાથે સાથે વ્યવસ્થિત? આ પીની લાઈન બધા આ રીતના કમ્પ્લીટ કરી લેશે. પ્રેયર, પી ફોર પ્રેયર. પ્રેયર એટલે પ્રાર્થના. જે આપણે સવારે ઉઠી અને સૌથી પહેલાં શું કરીએ? પ્રાર્થના કરીએ, અથવા તો સ્કૂલે આપણે આવીએ છીએ ત્યારે આપણે સ્કૂલની શરૂઆત પણ પ્રાર્થનાથી જ થાય છે, એટલે એમને ઇંગ્લિશમાં કહેવાય પ્રેયર. ચલો પીની લાઈન બધાને થઈ ગઈ હશે. હવે પી પછી આવે છે કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ, તો ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. બે લીટીની અંદર પહેલાં ઓ કરી લેવાનો અને પછી આ રીતના નાનકડો અંદરથી લીટો કરવાનો, એટલે બની જશે ક્યુ. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. પછી ક્યુ પરથી બીજો સ્પેલિંગ છે ક્વિલ. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. ક્વિલ એટલે શું થાય? પીછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. સારા અક્ષરે જો સાથે સાથે ન લખવું હોય તો તમે પછી પણ લખી શકો છો, પણ તમે લીથા બતાવો ત્યારે વ્યવસ્થિત અક્ષર હોવા જોઈએ. તમને એમ હશે કે ટીચર ક્યાં જોવાના છે, પણ નહીં, એ તમે ભૂલી જાશો. ગમે ત્યારે લીથા બતાવવા માટે આવવાનું રહેશે, એટલે સારા અક્ષરે અને સાચું અને વ્યવસ્થિત લખવાનું છે. હવે ક્યુ પછી આવશે આર, કેપિટલ આર. તો આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. આર ફોર રોઝ. રોઝ એટલે શું થાય? ગુલાબ. પછી બીજો આર ઉપરથી સ્પેલિંગ, તો કે આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. શું થાય? રેબિટ એટલે સસલું. આરની લાઈન બધા કમ્પ્લીટ કરી લેશે. આર ફોર રબ. પછી આર ફોર રાઉન્ડ. શેપ્સના નામમાં રાઉન્ડ આવે છે, આર ઓ યુ એન ડી. રાઉન્ડ એટલે ગોળ. પછી રેક્ટેંગલ, આર ઈ સી ટી એ એન જી એલ ઈ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. ચલો આરની લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ હશે. અને હવે આપણે જોઈએ આર પછી છે કેપિટલ એસ. કેપિટલ એસ, એસ ફોર સન. એસ ફોર
सन, सन एटले सूर्य, सन एटले शू थाय सूर्य। व्यवस्थित बे लाइन नी अंदर ज एस लखवानो छे। पछी एस फॉर समर, समर एटले उनाळो। पछी स्ट्रॉंग, एस फॉर स्ट्रॉंग, स्ट्रॉंग एटले मजबूत। पछी एस फॉर सीट, एस आई टी, सीट एटले बेसवू। પછી સ્લો, સ્લો એટલે ધીમું। પછી સાઉન્ડ, એસ ફોર સાઉન્ડ, સાઉન્ડ એટલે અવાજ। ચલો એસની લાઈન બધાને થઈ ગઈ કમ્પ્લીટ, વેરી ગુડ। ચલો એસ પછી કેપિટલ ટી, કેપિટલ ટી, ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ, એ તો બધાને આવડે જ છે। ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ। તો આ રીતના બધા એ ટી લખવાનો છે। પછી ટી ફોર બીજો સ્પેલિંગ તો કે ટોય, ટી ઓ વાય, ટોય એટલે રમકડું। ટી ફોર ટોય, ટોય એટલે શું થાય રમકડું। પછી બોડી પાર્ટ્સમાં આવે છે ટી ઓઈ, ટોય એટલે શું થાય પગનો અંગૂઠો। પછી થંબનો સ્પેલિંગ ટી એચ યુ એમ બી, થંબ, થંબ એટલે અંગૂઠો, શું થાય થંબ એટલે અંગૂઠો। પછી ટી ફોર ટીચરનો સ્પેલિંગ, ટીચર એટલે શિક્ષક, ટીઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે શિક્ષક। તો આ રીતના બધાએ ટીની લાઈન કમ્પ્લીટ કરવાની છે। ચલો બધાને ટી લખાઈ જ ગયા હશે। હવે ટી પછી આપણે આવે છે કેપિટલ યુ, શું છે તો કે યુ, યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। પછી યુ ફોર યુનિફોર્મ, યુ એન આઈ એફ ઓ આર એમ, યુનિફોર્મ એટલે જે આપણો સ્કૂલનો ડ્રેસ હોય એને આપણે યુનિફોર્મ બોલીએ છીએ ને, એ પણ ઇંગ્લિશ શબ્દ જ છે યુનિફોર્મ। બધા વ્યવસ્થિત યુ લખશે, બોલતું જવાનું યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। ચલો યુની લાઈન બધાને લખાઈ ગઈ હશે। હવે જો બાકી રહી જતું હોય તો એ તમે પછી પણ લખી શકો છો। હવે યુ પછી આવશે વી, વી કેપિટલ વી, તો વી ફોર વેજીટેબલ્સ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, વી ફોર વેજીટેબલ્સ, વેજીટેબલ્સ એટલે શાકભાજી। પછી વી ફોર વેન, વેન એટલે વેન, વી ફોર વેન, વેન એટલે વેન। પછી વી ફોર વાયોલિન, કે જે વગાડવાનું યંત્ર આવે છે એમને આપણે શું કહી, વાયોલિન।
तो आ रीतना बधा वी नी लाइन कम्प्लीट करी लेशे। अक्षर सारा करवाना छे, बे लाइन नी अंदर ज लखवानू छे। हवे वी नी लाइन लखाई गई हशे बधाने। चलो वी पछी आवे छे केपिटल डबल्यू। शुं करवानू छे? डबल्यू, डबल्यू फोर वॉच, डबल्यू फोर वॉच। वॉच एटले घड़ियाळ, वॉच एटले घड़ियाळ। आ रीतना डबल्यू लखवानो छे, जे ऊपर ऊपर लाइन छे ए पेली लाइन ने अडाड़ी देवानू छे, आ वच्चेनू छे। पछी बीजो डबल्यू ऊपर थी स्पेलिंग कयो आवशे? तो के डबल्यू फोर व्हील, डबल्यू एच डबल ई एल व्हील एटले पैडू, व्हील एटले पैडू। डबल्यू फोर वॉच, वॉच एटले घड़ियार। डबल्यू फोर व्हील, व्हील एटले पैडू। ने आ रीतना आखी લાઇન બધાએ ડબલ્યુ ની કમ્પ્લીટ કરવાની છે। હવે આપણે ડબલ્યુ પછી આવશે એક્સ। શું આવશે? કેપિટલ એક્સ। તો બધા અહીંયા લખી લેશે આ રીતના એક્સ, એક્સ ફોર એક્સમસ ટ્રી। એક્સમસ ટ્રી એટલે શું થાય? તો કે નાતાલનું વૃક્ષ। એક્સમસ ટ્રી એટલે શું થાય? નાતાલનું વૃક્ષ। પછી બીજો સ્પેલિંગ એક્સ ઉપરથી એક્સ રે, જે આપણે આપણું બોડી હોય એના અંદરનો જે ફોટો પાડે એને આપણે શું કહીએ? એક્સ રે, એક્સ રે એટલે ક્ષ કિરણ। એમનું ગુજરાતી શબ્દ થાય ક્ષ કિરણ, મતલબ કે અંદરનું કાંઈ પણ જોવું હોય આપણા શરીરમાં તો એક્સ રે। તમને બધાને ખબર હશે કે કોઈ પડી ગયું હોય તો એમના હાથ પગ કે કાંઈ પણ ભાંગી તૂટી જાય તો એમનો જે ડૉક્ટર એક્સ રે કરાવવાનું કહે, મતલબ કે ફોટો પાડવાનો, એટલે અંદરનું જે છે એ દેખાય કે અહીંયા છે, અહીંયા તિરાડ છે કે અહીંયા ભાંગી ગયું છે, તૂટી ગયું છે, એને આપણે શું કહીએ? એક્સ રે। પછી એક્સમસ ટ્રી, એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ। એક્સ ફોર એક્સ રે, એક્સ ફોર એક્સમસ ટ્રી। એક્સની લાઈન બધા કમ્પ્લીટ કરી લેશે અને એક્સ પછી આવશે કેપિટલ વાય, કેપિટલ વાય। જો કઈ રીતના લખવાનો છે? પેલા એક લીટી જે પેલી લાઈન છે એમની અંદર આવો વી કરી લેવાનો છે। આ પેલી લાઈન હોય એમની અંદર આ રીતના વી કરી લેવાનો અને પછી બીજી લાઈનમાં નીચે ઊભો લીટો કરવાનો છે। આ રીતના વાય બનાવવાનો છે। વાય ફોર યાક, યાક એટલે યાક, વાય ફોર યાક, યાક એટલે યાક। પછી વાય ફોર યોગા, એક સ્પેલિંગ થાય યોગા, બીજો સ્પેલિંગ છે। પછી થાય યેસ્ટરડે, વાય ફોર યેસ્ટરડે એટલે ગઈકાલ છે, ગઈકાલ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય યેસ્ટરડે। પછી યંગ, વાય ઓ યુ એન જી યંગ, યંગ એટલે યુવાન। તો આ રીતના બધા વાયની લાઈન છે એ કમ્પ્લીટ કરી લેશે અને વાય પછી હવે આપણો લાસ્ટ લેટર્સ છે કેપિટલ લેટર્સમાં ઝેડ કયો છે? ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા। તો બધા લખી લેશે આ રીતના ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, અથવા તો ઝેડ ફોર ઝીપ, ઝીપ એટલે ચેન, ઝીપ એટલે ચેન।
પછી ઝૂ, ZOO ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, કે જ્યાં આપણે ઝૂની અંદર જાય એટલે જે મોટા મોટા પિંજરા હોય એમની અંદર સિંહ, વાઘ, મંકી બધા અલગ અલગ પ્રાણીઓ હોય એને આપણે ઇંગ્લિશમાં કહેવાય ઝૂ. તો અહીંયા બધાએ ઝેડની લાઈન કમ્પ્લીટ કરી લેવાની છે અને આપણું આ પેજ પણ અહીંયા કમ્પ્લીટ મતલબ કે પૂરું થાય છે. તો આ આપણે બે લેક્ચરમાં કેપિટલ લેટર્સ A to Z કમ્પ્લીટ કરી લીધા છે. એટલે મેં તમને કીધું એમ કે તમે હવે તો 4th સ્ટાન્ડર્ડમાં છો એટલે તમને આ બધું 2 વર્ષ પહેલાં મતલબ કે તમે ફર્સ્ટમાં હતા, HKGમાં હતા ત્યારે પણ એ આ બધા ABCD છે એ તો આવતી જતી, પણ તમારે સાથે સાથે એમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ પણ યાદ રાખવાના છે. બસ તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું અને હોમવર્ક આવે છે એ બધા વ્યવસ્થિત કરી જ લેતા હશો. એટલે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.